નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નિવિઝન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની અંદર આપણું તેરમું પ્રકરણ એટલે કે સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ ના દાખલા નંબર બે ત્રણ ચાર પાંચ છ બે ત્રણ ચાર પાંચ અને છ આટલા દાખલા વિશે અભ્યાસ કરવાનો છે

અને જણાવો કે કોઈ વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કોઈ વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમ પ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે હવે સમ પ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં એ આપણે જાણવાનું છે તો અહીંયા શું કરશું આપણે કે જો વિજેતા એક વિજેતા હોય તો એને લાખ રૂપિયા મળે છે બે વિજેતા હોય તો એને પચાસ હજાર રૂપિયા મળે છે તો સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં એ આપણે કહેવાનું છે કેવા પ્રમાણમાં સમ પ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં તો જુઓ અહીંયા આપણે આને કહીએ એક્સ વન આ એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર એક્સ એક્સ સિક્સ એક્સ સેવન તો આ વાય વન વાય ટુ વાય થ્રી વાય ફોર અહીંયા વાય વાય સિક્સ મળશે તો આપણે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર છે એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ તો એક્સ વન એટલે કેટલા છે એક વાય વન એટલે એક લાખ એના બરાબર એક્સ ટુ એટલે બે અને વાય ટુ એની જગ્યાએ આપણે વાય થ્રી વાય ફોર લઈ લઈએ કારણ કે એક્સ ટુ વાય ની કિંમત તો આપેલી છે તો એક્સ થ્રી કેટલા છે ચાર એના ગુણ્યા વાય થ્રી તો વાય દસ હજાર લાખ એક લાખ પચીસ હજાર હવે એને એ જ સૂત્ર એક્સ વન વાય વન બરાબર એક્સ ફોર વાય ફોર એક્સ વન ની કિંમત આપણી પાસે છે એક વાય ની કિંમત છે એક લાખ એક્સ ફોર તો એક્સ ફોરની કિંમત છે પાંચ અને વાય ફોર આપણે મેળવવાનો છે તો વાય ફોર બરાબર એક લાખના છેદમાં પાંચ એક લાખના છેદમાં પાંચ એટલે એ જવાબ મળશે આપણને વીસ હજાર આ મળ્યો પચીસ હજાર આ મળ્યો વીસ હજાર ત્યારબાદ હવે બીજું એક્સ વન વાય વન બરાબર એક્સ વાય એક્સ વન એટલે એક વાય વન એટલે એક લાખ એકમ દશક સો હજાર દસ લાખ એના બરાબર એક્સ ફાઈવ એક્સ ફાઈવ એટલે આઠ અને એને ગુણ્યા વાય ફાઈવ તો વાય ફાઈવ બરાબર એક લાખ એના છેદમાં આઠ એક લાખ ભાગ્યા આઠ કરીએ આપણે એટલે મળશે બાર હજાર પાંચસો કેટલા મળશે બાર હજાર પાંચસો મળ્યા બાર પાંચસો ત્યારબાદ એ જ સૂત્રમાં એક્સ વન વાય વન બરાબર એક્સ સિક્સ વાય સિક્સ તમે ટેક્સ્ટબુકની અંદર જોજો વ્યવસ્થિત કોષ્ટક આપેલું છે અહીંયા મારે સમાણું ને એટલે મેં ઉપર નીચે લખેલું છે તો એક્સ વન એટલે એક ગુણ્યા એક લાખ એના બરાબર એક્સ સિક્સ એટલે દસ એને ગુણ્યા વાય સિક્સ તો વાય સિક્સ બરાબર આ દસ આ બાજુ છેદમાં આવશે એટલે એક ગુણ્યા એક લાખ એટલે એક લાખ જ કહેવાય છેદમાં દસ મીંડુ મીંડુ કેન્સલ તો જવાબ મળ્યો દસ હજાર શું જવાબ મળ્યો દસ હજાર તો દસ પૂર દસ વિજેતા હોય તો બધાના ભાગમાં દસ દસ હજાર આવશે ત્યારબાદ એક્સ વન વાય વન બરાબર એક્સ સેવન વાય સેવન હવે એક્સ વન એટલે એક ગુણ્યા વન એટલે એક લાખ એના બરાબર એક્સ સેવન એટલે વીસ વાય સેવન તો આપણે મેળવવાનું છે તો વાય સેવન બરાબર એક લાખના છેદમાં વીસ તો મીંડું મીંડું કેન્સલ દસ હજાર ભાઇકા બે એટલે જવાબ મળશે પાંચ હજાર તો અહીંયા કેટલા મળશે પાંચ હજાર તો અહીંયા જુઓ જેમ સંખ્યા વધે છે તેમ પુરસ્કાર ઘટે છે તો કેવા પ્રમાણમાં હશે આ વ્યસ્ત પ્રમાણમાં છે કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં આપેલ છે કેવા વ્યસ્ત પ્રમાણમાં છે સમપ્રમાણમાં હોય તો સંખ્યા વધે તેમ પુરસ્કાર વધવો જોઈએ પણ પુરસ્કાર સંખ્યા વધે તેમ ઘટે છે એટલે કેવા પ્રમાણમાં પ્રમાણમાં છે વ્યસ્ત ત્યારબાદ જોઈએ દાખલા દાખલા નંબર નંબર રહેમાન એક પૈડામાં આરા પૈડા હોય એમાં આરા લગાવે છે હવે આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે હવે જો આરા એવી રીતે લગાવવામાં આવે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય હવે જો તેને નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરીને મદદ કરો આ આપણું એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર એક્સ ફાઈવ અહીંયા આ વાય વન આ વાય ટુ આ વાય થ્રી આ વાય ફોર અને આ વાય ફાઈવ આપણે એને કોષ્ટક પૂર્ણ કરવાનું છે હવે જેમ આરાની સંખ્યા વધે છે તેમ ખૂણો ઘટતો જાય છે એટલે વ્યસ્ત પ્રમાણમાં છે તો સૂત્ર આવશે એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ એક્સ વન એટલે ચાર વાય વન એટલે નેવ એના બરાબર એક્સ ટુ હવે એની જગ્યાએ શું લઈ લઈએ આપણે એક્સ થ્રી કારણ કે ટુની કિંમત તો આપણને આપેલી છે એટલે એક્સ થ્રી વાય થ્રી લઈએ તો એક્સ થ્રી એટલે આઠ એને ગુણ્યા વાય થ્રી તો વાય થ્રી બરાબર શું થશે આઠ આ બાજુ છેદમાં આવશે તો ચાર ગુણ્યા નેવ છેદમાં આઠ અહીંયા ચાર દુ આઠ પિસ્તાલીસ દુ તો એ ખૂણો બનશે પિસ્તાલીસ તો આઠ જ્યારે આરાની સંખ્યા હોય ત્યારે ખૂણો બનશે પિસ્તાલીસ અંશનો ત્યારબાદ એક્સ વન વાય વન બરાબર એક્સ ફોર વાય ફોર એક્સ વન એટલે ચાર વાય વન એટલે નેવ એક્સ ફોર એટલે દસ ગુણ્યા વાય ફોર તો વાય ફોર બરાબર ચાર ગુણ્યા નેવ છેદમાં દસ એક મિનુ એક કેન્સલ નવ ચોક અને છત્રીસ અંશ ત્યારે આરાની સંખ્યામાં ખૂણો કેટલાનો હશે છત્રીસ અંશનો ત્યારબાદ આગળ એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ સોરી એક્સ ફાઈવ વાય ફાઈવ એક્સ વન એટલે ચાર ગુણ્યા નેવ બરાબર એક્સ ફાઈવ એટલે બાર ગુણ્યા વાય તો વાય ફાઈવ બરાબર ચાર ગુણ્યા નેવ છેદમાં બાર બાર તરી સોરી ચાર તરી બાર ત્રણ તરી નવ એટલે વાય બરાબર ત્રીસંશ અહીંયા મળ્યો તો છત્રીસંશ અહીંયા મળ્યો ત્રીસંશ જેમ આરાની સંખ્યા વધે છે તેમ ક્રમિક રીતે શું થાય બંને વચ્ચેનો ખૂણો ઘટતો જાય છે ત્યારબાદ હવે આપણને એવું કીધું છે કે પંદર એક પૈડામાં કેટલા આરાવાળા પંદર આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણા શોધો તો અહીંયા આપણે સૂત્ર એ જ રહેશે એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ હવે અહીંયા એક્સ ટુ બરાબર શું લઈશું પંદર આરા છે પંદર આરા લઈશું પંદર આરા ખૂણાનું માપ શોધવાનું છે એક્સ વન એટલે અહીંયા હતું એ જ ચાર ગુણ્યા વાય વન એટલે નેવ એક્સ ટુ એટલે પંદર એને ગુણ્યા વાય ટુ તો વાય ટુ બરાબર ચાર ગુણ્યા નેવના પંદર તો પંદર ગુણ્યા તો પંદર છક નેવ પંદર છક નેવું નવ છક છ ચોક ચોવીસ અંશ તો જો પંદર હશે તો અહીંયા ખૂણાનું માપ આપેલું છે તો એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ વાય ટુ એટલે આપણે ખૂણો લઈશી વાય ટુ એટલે શું લઈશી ખૂણો તો વાય ટુ બરાબર કેટલું આપેલું છે ચાલીસ અંશ તો એક્સ વન એટલે ચાર ગુણ્યા વાય વન એટલે નેવ એના બરાબર એક્સ ટુ મેળવવાનો છે છેદમાં વાય ટુ વાય ટુ તો આપણને આપેલો છે કેટલો ચાલીસ અંશ તો ચાર ગુણ્યા નેવના છેદમાં ચાલીસ એના બરાબર એક્સ ટુ તો મીંડું મીંડું કેન્સલ ચાર ચાર કેન્સલ તો એક્સ ટુ બરાબર નવ માટે કેટલા આરા હશે આરાની સંખ્યા હશે નવ આરા હશે અને જો પંદર આરા હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો હશે ચોવીસ અંશનો ખૂણો હશે ત્યારબાદ હવે જોઈએ દાખલા નંબર ચાર ચાલો એની રકમ વાંચીએ એક ડબ્બામાં રહેલી મીઠાઈ ચોવીસ બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના પાંચ ટુકડા મળે છે એક ડબ્બામાં મીઠાઈ રહેલી છે ચોવીસ બાળકોને વેચીએ ત્યારે પાંચ ટુકડા મળે છે હવે જો બાળકોની સંખ્યામાં ચારનો ઘટાડો થાય પેલા કેટલા બાળકો હતા પેલા ચોવીસ બાળકો હતા ત્યારે કેટલા ત્યારે કેટલી મીઠાઈ મળતી હતી પાંચ ટુકડા હવે બાળકોની સંખ્યામાં ઘટાડો તો બાળકોની સંખ્યામાં ઘટાડો થયો તો બાળકોની સંખ્યા સંખ્યા પેલા કેટલી હતી એટલે કે એક્સ વન આપણે પેલા બાળકો ચોવીસ હતા ત્યારે એના ભાગમાં મીઠાઈ એટલે વાય વન પાંચ આવતી હતી બાળકોની સંખ્યાનો ચારનો ઘટાડો તો ચોવીસ માઇનસ ચાર એટલે બાળકો કેટલા થઈ ગયા વીસ બીજા રાઉન્ડમાં વીસ બાળકો થઈ ગયા તો મીઠાઈ કેટલી ભાગમાં આવશે તો અહીંયા પેલા આપણે એવું લખીએ કે બાળકોની સંખ્યા અને એને કેટલી મીઠાઈ આવતી એ મીઠાઈ તો બાળકોની સંખ્યા કેટલી હતી ચોવીસ ત્યારે એને પાંચ મીઠાઈના ટુકડા ભાગમાં આવતા હવે ચારનો ઘટાડો થયો બાળકોની સંખ્યામાં ચારનો ઘટાડો થયો એટલે બાળકોની સંખ્યા પાછળથી કેટલી થઈ ગઈ વીસ ત્યારે એને મીઠાઈના કેટલા કટકા ભાગમાં આવશે તો આ એક્સ વન આ એક્સ ટુ વાય વન વાય ટુ હવે સૂત્રો આપણે હજી પાસે છે એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ એક્સ વન એટલે ચોવીસ એને ગુણ્યા વાય વન એટલે પાંચ એના બરાબર એક્સ ટુ એટલે વીસ એક્સ એટલે કેટલા મૂકવાના વીસ એને ગુણ્યા વાય ટુ તો વીસ બરાબરની આ બાજુ આવશે તો છેદમાં આવશે તો પાંચના છેદમાં વીસ બરાબર વાય ટુ પાંચ ચોકવીસ ચાર છક ચોવીસ તો વાય ટુ બરાબર છેદ ઉડાડીને સાદુરૂપ આપીએ એટલે શું મળે છ વાયટુ બરાબર કેટલા મળશે છ મહિનામાં ચારનો ઘટાડો થાય તો આમ દરેક બાળકને દરેક બાળકને મીઠાઈના કેટલા કટકા મળે છે છ મીઠાઈના છ ટુકડા મળે મીઠેના કેટલા ટુકડા મળે છે છ ટુકડા મળે છે ત્યારબાદ હવે જોઈએ દાખલા નંબર પાંચ એક ખેડૂત પાસે વીસ પશુઓને છ દિવસ સુધી ખવડાવી શકાય વીસ પશુઓને છ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે હવે જો પશુની સંખ્યા વધારવામાં આવે દસ પશુ નો વધારો કરતા કુલ પશુઓ કેટલા થાય કુલ પશુઓ પેલા વીસ હતા ત્રીસ પશુઓ તો અહીંયા આપણે લખશું શું પશુઓ અહીંયા લખશું ઘાસચારો પશુઓ કેટલા એને વીસ પશુઓ ત્યારે એને કેટલા દિવસ ઘાસચારો ચાલે છે છ દિવસ ઘાસચારો ચાલે છે વીસ પશુઓને છ દિવસ ઘાસચારો ચાલે છે હવે દસ પશુઓ વૈધા દસ વૈધા ત્યારે કેટલા પશુઓ થયા ત્રીસ પશુઓ થયા ત્યારે એને કેટલા દિવસ ઘાસચારો ચાલશે તો આ એક્સ વન આ એક્સ ટુ આ વાય વન આ વાય ટુ તો આપણી પાસે સૂત્ર છે એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ તો માટે એક્સ વન એટલે વીસ વાય વન એટલે છ એક્સ થ્રી એક્સ ટુ એટલે ત્રીસ અને વાય ટુ તો વાય ટુના વાય ટુ એમને ત્રીસ આ બાજુ ક્યાં આવશે છેદમાં તો વીસ ગુણ્યા છ છેદમાં ત્રીસ એક એક મિંડું ગયું ત્રણ દુ છ એના બરાબર વાય ટુ તો વાય ટુ બરાબર બે ગુણ્યા બે બે ગુણ્યા બે એટલે કેટલો જવાબ મળશે વાય ટુ બરાબર ચાર તો આમ પશુઓનો ઘાસચારો કેટલા દિવસ ચાલશે જો પશુઓની સંખ્યા વીસ માંથી ત્રીસ થઈ જાય તો પશુઓનો ઘાસચારો દિવસ ચાલશે કેટલા દિવસ ચાર દિવસ પશુઓની સંખ્યા વધી તો ઘાસચારાની દિવસમાં સંખ્યા કેવો થયો ગઈ તો વીસ પશુ હતા ત્યારે છ દિવસ ચાલતો હતો હવે ત્રીસ પશુ થઈ ગયા તો હવે ચાર જ દિવસ ઘાસચારો ચાલશે આ તો દાખલા નંબર પાંચ હવે જોઈએ દાખલા નંબર દાખલા નંબર એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે ઘેર ફરીથી વિજેતાર લગાવવાનું કામ ત્રણ વ્યક્તિ ચાર દિવસમાં પૂરું કરી શકે ત્રણ વ્યક્તિ કેટલા દિવસમાં પૂરું કરી શકે ચાર દિવસમાં હવે જો તે ત્રણના ના બદલે ચાર વ્યક્તિ આ કામ પર લગાવે હવે એક કામ ત્રણ વ્યક્તિઓ ચાર દિવસમાં પૂરું કરે છે તો ત્રણ ના બદલે કેટલા વ્યક્તિઓ લઈ આવે એ ચાર વ્યક્તિઓ લઈ આવે તો એ એ કેટલા દિવસમાં કામ પૂરું કરી શકશે આપણે મૂકીને જવાનું છે તો કામ પૂરું કેટલા દિવસમાં થશે હવે જસ મંદિરના ઘેરે વીજતાર લગાવવાનું કામ વ્યક્તિ કેટલા હશે ત્રણ વ્યક્તિ ત્યારે એક કામ કરતા કેટલા દિવસનો સમય લાગે છે ચાર દિવસનો સમય લાગે છે હવે તો કે એવું કીધું છે ત્રણ ના બદલે ચાર વ્યક્તિ પેલા ત્રણ વ્યક્તિ હતા એને બદલે અહીંયા આપણું આ એક્સ વન આ એક્સ ટુ આ વાય વન આ વાય ટુ આપણી પાસે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર શું છે એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ એકદમ સરળ સૂત્ર છે એક્સ વન એટલે અહીંયા કિંમત છે ત્રણ y1 વન એટલે કિંમત છે ચાર એના બરાબર એક્સ ટુ એક્સ ટુ એટલે ચાર એક્સ ની કિંમત ચાર છે y2 ની કિંમત નથી એ તો મેળવવાની છે y2 ટુ કેટલા મળે એ તો વાય ટુ બરાબર ચાર તો આ ચાર બરાબરની આ બાજુ આવશે એટલે છેદમાં આવશે તો ત્રણ ગુણ્યા ચાર છેદમાં ચાર એના બરાબર વાય ટુ ચાર ચાર કેન્સલ તો ત્રણ બરાબર વાય ટુ ને સીધા જ ઊંધા લખી શકીએ તો વાય બરાબર ત્રણ દિવસ જો ચાર વ્યક્તિઓ એક કામ કરવા લાગે અથવા તો ચાર ત્રણ ની જગ્યાએ ચાર દિવસ લગાવવામાં આવે તો આ કામ પૂરું કરતા ત્રણ દિવસ લાગે કેટલા દિવસ લાગે ત્રણ દિવસ જો ત્રણ વ્યક્તિની જગ્યાએ ચાર વ્યક્તિ કામ કરવા આવે તો એ જ કામ પૂર્ણ કરતા ત્રણ દિવસ લાગે તો અહીંયા આપણે આજના વિડીયોની અંદર સ્વાધ્યાય આપણા તેર પોઈન્ટ બેનો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો આટલા દાખલાનો અભ્યાસ કર્યો તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ બાકીનો અભ્યાસક્રમ આગલા વિડીયોની અંદર કરશું થેન્ક યુ જય ભારત જય હિન્દ